અમદાવાદ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા રાજયોગ ગ્રહણ અદ્ભુત શિબિરનું ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો. અમદાવાદ ખાતે બ્રહ્માકુમારી મણિનગર સબઝોન અને ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટર GGRCના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય રાજયોગ ગહન અનુભૂતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિબિર માટે ઇન્દોરથી બ્રહ્માકુમારી પૂનમબેન વિશેષ પધારેલા હતા, જેઓ છેલ્લા 25 વર્ષથી સમગ્ર ભારતમાં તનાવમુક્ત રાજયોગ શિબિરનો સેકન્ડો કાર્યક્રમ દ્વારા માનવ આત્માઓને તનાવમાંથી મુક્ત કરી સાચા સુખ શાંતિનો માર્ગ બતાવેલ છે. આ ત્રિદિવસીય શિબિરના મંગલ ઉદઘાટન કાર્યક્રમમાં GGRCના ડાયરેક્ટર ડૉક્ટર મુકેશભાઈએ સર્વેનું સ્નેહપૂર્ણ સ્વાગત કર્યું. મણિનગર સબઝોનના ડાયરેક્ટર બ્રહ્માકુમારી નેહાબેનને શિબિરનું લક્ષ્ય અને ઉદ્દેશ દર્શાવતા સૌ લાભાર્થીઓને શિબિરનો પૂર્ણ લાભ લઈ વ્યક્તિગત જીવનમાં આધ્યાત્મિક પુરુષાર્થની પ્રેરણા પ્રાપ્ત કરવાની સલાહ આપી. આ ઉદઘાટન કાર્યક્રમમાં અમદાવાદના બ્રહ્માકુમારી સંસ્થાના સિનિયર બહેનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ બ્રહ્માકુમારી નંદાબેને કાર્યક્રમનું સંચાલન કર્યું. ત્રિદિવસીય શિબિરમાં બ્રહ્માકુમારી પૂનમબેનને વિભિન્ન વિષયો ઉપર સુંદર કલાત્મક રીતે રચનાત્મકની સાથે તથા ગીત અને સંગીતના માધ્યમથી આધ્યાત્મિક જ્ઞાન અને ધ્યાનનું માર્ગદર્શન આપી ગહન અનુભૂતિ કરાવી. 3 દિવસના આ અતિ વિશિષ્ટ શિબિર કાર્યક્રમમાં અમદાવાદ શહેરના અને અમદાવાદની આસપાસના બ્રહ્માકુમારીના સેવા કેન્દ્રોમાંથી 2000થી પણ વધુ રાજયોગી ભાઈ બહેનોએ પૂર્ણ લાભ લીધો અને પોતાના જીવનને નૈતિક મૂલ્યોથી સંપન્ન બનાવવાની ઘનિષ્ઠ પ્રેરણા પ્રાપ્ત કરી. આ શિબિરનું આયોજન અમદાવાદથી 50 કિલોમીટરના અંતરે આવેલ GGRCના વિશાળ અને આધ્યાત્મિક સંકુલમાં સંપન્ન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, ZSTV અમદાવાદ.